બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન જોઈએ. અહીંયા પ્રશ્ન એક આપેલો છે કે 1 કરોડ છે એમાં ઉભેલા ટોટલ વ્યક્તિ કેટલા છે? 5 વ્યક્તિઓ છે. ચોરી એક લાઈન છે, 2 3 4 5 વ્યક્તિઓ ઉભા છે. તો યુની જમણી બાજુ તથા ક્યુની ડાબી બાજુ આર છે. ક્યુની જમણી બાજુ તથા એસની, જો ક્યુની જમણી બાજુ, એસની ડાબી બાજુ પી છે. તો હરોળમાં બરાબર વચ્ચે કોણ છે? એટલું જ આપેલું છે. સ્ટાર્ટિંગ કરીએ. જુઓ વ્યક્તિઓમાં યુની જમણી બાજુ, વિચારો જ્યાં યુ છે અહીંયા યુ હોય તો એની જમણી બાજુ તથા તથા એની જમણી બાજુ અહીંયા તથા ક્યુની ડાબી બાજુ આર છે. અહીંયા આર મૂકીએ તો જુઓ યુની જમણી બાજુએ તથા ક્યુની ડાબી બાજુએ મુકાય છે. આવી રીતે જો યુની જમણી બાજુએ તથા ક્યુની ડાબી બાજુએ આર છે. ક્યુની જમણી બાજુ તથા ક્યુની જમણી બાજુ તથા એ ક્યુની જમણી બાજુ તથા આ એસની ડાબી બાજુએ પી છે. અહીંયા પી આવશે, આ જગ્યા અહીંયા જો ખાલી છે તો અહીંયા શું આવી જશે? એસ આવી જશે. ખેલાયો? જો ફરીથી યુની જમણી બાજુ તથા ક્યુની ડાબી બાજુએ કોણ છે? આર. મતલબ એ બંને વચ્ચે આર આવી ગયો છે. હવે ક્યુની જમણી બાજુ તથા એસની ડાબી બાજુ એ બંને વચ્ચે કોણ આવશે? પી આવી ગયો છે. આગળ પ્રશ્ન શું પૂછ્યું? તો હરોળમાં બરાબર વચ્ચે કોણ ઊભું હોય? સૌથી વચ્ચે 5 છે, વચ્ચે કોણ આવશે? ક્યુ. ઓપ્શન નંબર એ. આ શું થઈ ગયું આપણો આન્સર? આવી જ રીતે બીજો એક ક્વેશ્ચન જોઈએ. તો 6 વ્યક્તિઓ છે, એ બી સી ડી ઈ અને એફ, એ ક્યાં બેઠા છે? વર્તુળાકાર ટેબલ ઉપર વર્તુળાકાર ઊભા છે. આવી રીતે રાઉન્ડ છે, 1 2 3 4 5 6. આવી રીતે 6 વ્યક્તિઓ અલગ અલગ છે. ડી અને સી ની વચ્ચે બી છે. તો જો કોઈ બી જગ્યાએ ડી હોય અને સી છે, અહીંયા આપણે સી લઈએ વચ્ચે બી. જો અહીંયા જે ડી છે એની જગ્યાએ સી પણ આવી શકે છે, અહીંયા ડી પણ આવી શકે. મતલબ કે જો ડી અહીંયા હોય તો સી અહીંયા હશે, અહીંયા ડી હશે તો અહીંયા સી હશે, એવી રીતે થશે. વચ્ચે તો બી છે. આગળ જોઈએ, ઈ અને સી ની વચ્ચે એ છે. જો અહીંયા આપેલું છે પાછું કે ડી ની જમણી બાજુએ કોણ છે? એફ. હવે જો બધા વર્તુળાકાર ઊભા છે, મતલબ કે બધા વચ્ચે જ જોતા હોય એવું જો આપેલું ના હોય તો સમજી લો બધા ક્યાં જોવે છે? વચ્ચે જોવે છે. હવે આ ડી ની જમણી બાજુ એફ છે. જો આપણે ડી અહીંયા લઈએ તો આની જે આ રાઈટ સાઈડ થાય આ લેફ્ટ થાય, તો અહીંયા તો ખાલી નથી. એના માટે ડી ક્યાં લેવાશે? અહીંયા લેવાશે. અહીંયા કોણ લેવાશે? સી. ડી ની જમણી બાજુ એ કોણ છે? એફ. હવે બાકી છે, જો ઈ અને સી ની વચ્ચે એ છે. ઈ અને સી ની વચ્ચે એ, જો 1 2 અહીંયા સી આપેલો છે, ઈ અને સી, તો અહીંયા લેવાશે ઈ. વચ્ચે શું આવી ગયું? ઈ. તો થઈ ગયું ઈ અને સી. ઈ સી ની વચ્ચે એ છે, બધાનું સ્થાન થઈ ગયું. તો લેફ્ટ રાઈટ જોવું હોય તો આ જે આવી રીતે જોવે છે, તો આની આ લેફ્ટ એટલે ડાબી બાજુ, આ જમણી બાજુ. એ રીતે આવું બી છે એ વચ્ચે જોતું હોય તો એની જે આ લેફ્ટ સાઈડ થાય આ રાઈટ સાઈડ થાય. એ રીતે આના માટે આ લેફ્ટ રાઈટ દરેક માટે થાય. તો એ અને એફ ની વચ્ચે કોણ છે? જો એ નું સ્થાન ક્યાં છે? એ અહીંયા છે. એફ નું સ્થાન અહીંયા છે. વચ્ચે કોણ આવ્યું? ઈ. તો ઓપ્શન નંબર બી. અને જો ઈ આવેલો છે તો આ શું થઈ ગયું આપણો જવાબ? આવી જ રીતે એકદમ પાયાનું ગણિત અને રીતિક શીખવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમારી સાથે શેર કરજો.